છવ્વીસમી જાન્યુઆરી ચુઓતેરમાં પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લીના મોડાસાના સાકરિયા ગામે આવેલા સ્વયંભૂ અને સુતા હનુમાન મંદિરે ભીડભજન હનુમાન દાદાને પણ તિરંગાના શણગારથી સર્જીને રાષ્ટ્રભક્તિના દર્શન કરાવ્યા હતા દાદા પણ રાષ્ટ્રભક્તિના દર્શન કરાવતા હોય તેવા જોવા મળ્યા હતા દાદાના દર્શન કરવા માટે જતા લોકોને રાષ્ટ્રભક્તિમાં અનોખો વિશ્વાસ પેદા થાય અને રાષ્ટ્રભક્તિના દર્શન થાય તે માટે દાદાને પણ તિરંગાના શણગારથી શણગારવામાં આવ્યા હતા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે દાદાને રાષ્ટ્રધ્વજના અલૌકિક વાઘા અને ઝંડાના શણગાર સજાવીને મંદિર રાષ્ટ્રભક્તિ સાથે રંગાઈ ગયું હતું રંગોના રંગમાં રંગાઈ ગયેલું આ પવિત્ર સ્થળ હનુમાન દાદા અને તે પણ સૂતા હનુમાન દાદા સાકરિયા ગામ આવેલા છે જે સ્વયંભૂ છે તિરંગાથી કરેલા મંદિરના ગર્ભ ગૃહના દર્શનાર્થીઓ એક આકર્ષણનું રૂપ બન્યા હતા અનોખો દ્રશ્ય જોવા મળ્યા હતા સાકરિયા ગામના શ્રી ભીડ દેવ હનુમાનજી મંદિરમાં કરેલા તિરંગાના શણગાર સાથે દર્શનાર્થીઓ દાદાને સલામી આપી હતી અને દર્શન કરીને ધન્યતા અનુભવ્યા હતા રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી દાદાના ધામમાં કરવામાં આવી રહી રાષ્ટ્રપર્વ સાથે દર્શનાર્થીઓ પણ શ્રદ્ધાળુઓ પણ દાદાના દર્શન તિરંગાના દર્શન કરતા હતા અને દાદાના દર્શન સાથે તિરંગાના દર્શન અદ્ભુત તાલમેલ હતો અને આ અદ્ભુત તાલમેલના શણગારના નજારાના દર્શન કરવા માટે ભક્તોની પણ ભીડ જોવા મળી હતી અને ધન્યતા અનુભવતા ભક્તો પણ જોવા મળ્યા હતા ગુજરાતભરમાં સાકરિયામાં આવેલા એકમાત્ર સ્વયંભૂ એવા હનુમાન દાદા છે અને તે પણ સુતા હનુમાન દાદાના દર્શન કરવા દર્શનાર્થીઓ વિવિધ રાજ્યોમાંથી અને જિલ્લાઓમાંથી આવે છે ત્યારે આજે પ્રજાસત્તાક દિને સાકરિયા હનુમાન મંદિરે કરેલા તિરંગાના શણગારના દર્શન કરવા વહેલી સવારથી દર્શન મોટી સંખ્યામાં દાદાના દર્શન કરી અને તિરંગાને સલામી આપતા જોવા મળ્યા હતા બોલો હા મારું નામ જયંતકુમાર અમરાભાઈ પ્રણામી વતન માલપુર છે મારું અને વર્ષોથી અહીંયા સાકરિયા મંદિરે હનુમાન દાદાના દર્શન કરવા માટે અવારનવાર દર શનિવારે આવું છું અને એ સ્વયંભૂ પ્રગટ થયેલા છે અને એટલા સાક્ષાત છે કે એની દરેકની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે અને હજારો ના સંખ્યામાં અહીંયા માણસો દર્શને આવે છે અને આજના પ્રજા પ્રજાસત્તાક દિન નિમિત્તે એટલી મૂર્તિને ભવ્ય તે રીતે એને શણગારવામાં આવી છે અને એના દર્શને ઘણા લોકો અહીંયા આવે છે અને પોતાની મનોકામના પણ એની પૂરી થાય છે માનતાઓ રાખવામાં આવે છે અને દર શનિવારે તો અહીં મેળાવડો એટલો બધો થાય છે કે અહીં વાહન મૂકવાની પણ જગ્યા મળતી નથી અને એટલા સાક્ષાત છે કે દર વર્ષે અને દરેક પ્રસંગે કોઈને કોઈ તહેવારે વાર તહેવારે એને એટલા સરસ રીતે શણગારવામાં આવે છે કે આપણને એક વાર એનો લ્હાવો લેવાની તો જરૂર બહુ અનુભવ થાય છે એનો અને સાક્ષાત ઘણા માણસોને પણ એનો અનુભવ થયેલો છે અને એમની મનોકામના પણ પૂર્ણ થયેલી છે અને હમણાં જ પહેલાં પતંગના દિવસે જે ઉત્તરાયણ જે હતી ઉત્તરાયણના દિવસે પણ એટલું ભવ્યતા રીતે એને પતંગોથી એને એટલું સરસ શણગારવામાં આવ્યું હતું કે એનો જેને લાવો લીધો એને તો પોતાને પોતાને ખબર છે કે કેવી રીતે એને શણગારવામાં આવી હતી અને ત્યાં નહીં ત્યાં જઈને તમે ઊભા રહો તો એનો સાક્ષાત એમને પોતાને એવો અનુભવ થાય છે કે કંઈક આમાં રહસ્ય છે આમાં કંઈક એ જાતે એટલા તમે આમ તમારું પોતાનું જે નથી કહેતા કે જેને રૂવાડા જેના ઊભા થઈ જાય એવી પ્રતિમાની એની એ જે કંઈક કે એનામાં એવી અલૌકિક શક્તિ છે એટલે એકવાર એનો તમે મુલાકાત લ્યો તો તમને અવારનવાર એમાં આવવાનું તમને ઈચ્છા થશે કેમ કે અને એનું એ આખું નયન આખું રમણીય સ્થળે પણ એવું છે એના બાળકો છે તમે શાળાના બાળકો છે કોઈ કોલેજના બાળકો છે અને દર રવિવારે તો દર રવિવારે તો એક આખી ટીમો આવતી હોય છે શાળાના માનક છોકરાઓ લઈને આવે છે કોલેજના છોકરાઓ લઈને આવે છે આખો દિવસે રમે છે દર્શન કરે છે અને ચા પાણી નાસ્તો કરી આનંદથી બધા એમાં આનંદથી લીલા લહેર કરી અને દાદાના દર્શન કરી અને એ પોતે કંઈક હું ને જાઉં છું એવી ખેમનાથી આનંદથી જાય છે અને ફરી જે અહીંથી આવીને જાય છે એ ફરીવાર એને ક્યારે દર શનિવારે તો એની ઈચ્છા એમ જ થઈ જાય કે મારા આવું જ છે અહીંયા એટલું સરસ બધાનું ભવ્ય મંદિર છે અને એમની એટલી બધી કૃપા છે કે દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે એવું સરસ અહીંયા સાકરિયા મંદિર બધા આવો તમે અને એકવાર નિહાળો અને જુઓ એનામાં દાદાનામાં કેટલી શક્તિ છે અને દાદાને મને તો એવું બનવું જાણવા મળ્યું છે કે જે વખતે મંદિરની જે સ્થાપના વખતે કંઈ ખોદકામ થતું હતું અને જે વખતે કંઈક ત્રિકમ લગાવ્યો હતો કંઈક ખોદકામ કરતી વખતે એ વખતે પગે વાગવાથી બ્લડ પણ નીકળેલું લોહી જેને કહીએ છે એ નીકળ્યું ત્યારથી મારા માણસોના મેં એટલી શક્તિ કંઈક સરસ આમ નથી કહેતા કે જેને કહેવાય કે પોતાના આમ આત્મીય રીતે એને માનતા થયા છે બધા અને ત્યાંથી બધા બહુ આનંદથી આવે છે જાય છે મજા કરે છે એટલું રમણીય સ્થળ છે